વેલકમ ટુ અનસલિડ ફૂડ્સ. રોજ નવી નવી રેસિપી શીખવા માટે ચેનલ અનસલિડ ફૂડને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી અમારા નવા અપડેટ સતત તમને મળતા રહે. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેસ્ટી મિક્સ વેજ હાંડવો બનાવીએ, જેમાં મેં 3 દાળનું મિશ્રણ કરીને ખીરું તૈયાર કર્યું છે. હાંડવો બનાવવા માટે અહીંયા 1 કપ ચોખા લઈશું. તમે કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો. 1/2 કપ ચણા દાળ અને 1/4 કપ તુવેર દાળ અને અડદ દાળને મિક્સ કરીને લીધી છે અને 1 ટીસ્પૂન સૂકી મેથી લઈશું. સૌથી પહેલાં દાળ ચોખાના મિશ્રણને પાણી નાખીને બરાબર આપણે ધોઈને સાફ કરી લઈએ. હવે આ પાણીને ડ્રેઇન કરી દઈએ. તો દાળ ચોખા મેં ધોઈ લીધા છે. હવે તેમાં ડૂબડૂબા પાણી નાખીને 6-7 કલાક માટે પલળવા માટે મૂકી દઈએ. છ કલાક થઈ ગયા છે અને આપણે જોઈ લઈએ દાળ ચોખા પલળી ગયા છે કે નહીં. દાળ ચોખા સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. તેમાં લગભગ 1 વાડકી જેટલું એટલે કે 100 ગ્રામ જેટલું ખાટું દહીં એડ કરીશું અને 1/2 ગ્લાસ પાણી એડ કરી અને દાળ ચોખાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો હાંડવા માટેનું આપણું ખીરું તૈયાર છે. આપણે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આ ખીરાને 6 કલાક માટે ફર્મેન્ટેશન માટે મૂકી દઈશું. તો ઢાંકી દઈએ 6 કલાક માટે. છ કલાક થઈ ગયા છે. આપણે ખીરાને ચેક કરી લઈએ. તેમાં સરસ આથો આવી ગયો છે. બસ આ જ રીતનું ગાઢું ખીરું તૈયાર રાખવાનું છે. અને જો તમારું ખીરું પાતળું થઈ ગયું હોય તો આમાં થોડો સોજી ઉમેરી દેવાનો, પણ કન્સિસ્ટન્સી આ પ્રમાણેની જ રાખવાની છે. આજે આપણે મિક્સ વેજ હાંડવું બનાવી રહ્યા છીએ તો એના માટે મેં કેટલાક શાકભાજી સમારીને લીધા છે. 1/2 કેપ્સિકમ સમારીને લીધું છે, 1 ગાજર છીણીને લીધું છે અને થોડી કોબીજ લીધી છે. સિઝન પ્રમાણેના કોઈ પણ શાકભાજી તમારી ટેસ્ટ મુજબ અહીંયા પ્લસ માઇનસ કરી શકો છો. એકલી મેથી કે એકલી દૂધી નાખીને પણ હાંડવો બનાવી શકાય છે. આ બધા શાકભાજીને આપણે સૌથી પહેલાં મિક્સ કરી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી દઈએ. આ બધા વેજીટેબલ્સને પહેલાં ખીરામાં મિક્સ કરી લઈએ. તો હવે આપણે ખીરામાં મસાલા મિક્સ કરી લઈએ. મસાલામાં જોઈશે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. હું અહીં 1 ટીસ્પૂન લઈ રહી છું. 1/2 ટીસ્પૂન અજમો નાખીશું સારા ડાયજેશન માટે, 2 પિંચ હિંગ અને 1 ટેબલસ્પૂન ખાંડ પણ એડ કરીશું. આ બધું જ નાખીને મિક્સ કરી લઈએ. હવે અહીંયા મેં થોડી કોથમીરને ધોઈને સાફ કરી લીધી છે તો એને પણ મિક્સ કરી દઈએ.
હવે એક ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી બેટર એકદમ સ્મૂથ બની જશે. હવે હું અહીંયા અડધો પાઉચ ઈનો એડ કરી રહી છું. સાદો જ ઈનો લેવાનો, કોઈ પણ પ્રકારની ફ્લેવર વગરનો. મિક્સ કરી લઈએ. તો હવે આપણું હાળવા માટેનું ખીરું તૈયાર છે. હવે આપણે હાળવો બનાવી લઈએ. તો આજે આપણે કઢાઈમાં હાળવો બનાવી રહ્યા છીએ. તો આ રીતની ઊંડી ગોળાકાર સરફેસવાળી કઢાઈ લઈ લેવાની. કોઈ પણ તમે આયર્નની, નોનસ્ટિક કે એલ્યુમિનિયમ કોઈ પણ કઢાઈનો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં એક ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને કઢાઈના સરફેસને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ. આના કારણે હાડવો એકે બાજુથી ચોટશે નહીં અને સરસ તૈયાર થશે. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ એડ કરી દઈએ. અને રાઈ તતરે એટલે હાફ ટીસ્પૂન જેટલા તલ એડ કરી દઈએ. હવે હાંડવાનું ખીરું વઘારી દઈએ. તો અહીંયા 2-3 ચમચા જેટલું ખીરું લઈ લેવાનું અને આ રીતે એને સરસ રીતે પાથરીને એને ગોળ શેપ આપી દેવાનો. હવે ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ. અને હાંડવાને ઢાંકી અને લગભગ 5 મિનિટ સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ચડવા દઈશું. પાંચ મિનિટ થઈ ગઈ છે, હાંડવાને ચેક કરી લઈએ. આ રીતે એકવાર ચારે બાજુથી થોડો થોડો ઉખાડી લેવાનો જેથી એ નીચે તળિયા પર ચોટે નહીં. ફરી ઢાંકીને થોડો કૂક થવા દઈએ 2 મિનિટ માટે. 2 મિનિટ થઈ ગઈ છે અને નીચેથી બાજુથી સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે તેને પલટાવી દઈશું. હવે ઉપરની બાજુ થોડો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ અને હાંડવાને પલટાવી દઈએ. નીચેની બાજુથી હાંડવો સરસ રીતે શેકાઈ ગયો છે, એકદમ ક્રિસ્પી થયો છે. હવે આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. અને ફરી એકવાર લીડ ઢાંકી અને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર હાંડવાને નીચેની બાજુથી ચડવા દઈશું. પાંચ મિનિટ બાદ આપણે હાંડવાને ચેક કરી લઈએ. હાંડવો સરસ રીતે ચડી ગયો છે. હજી થોડો વધારે ક્રિસ્પી બનાવવા માટે ફરી એકવાર આપણે તેને ઉલટાવી દઈએ અને 2 મિનિટ માટે ચડવા દઈએ. બે મિનિટ થઈ ગઈ છે, હવે આપણે હાંડવાને ચેક કરી લઈએ. તો આપણો હાંડવો બનીને તૈયાર છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ખૂબ જ સરસ અને ક્રિસ્પી હાંડવો તૈયાર થયો છે. આપણે તેને એક કટરની મદદથી કટ કરી લઈએ જેથી તેને આસાનીથી સર્વ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, આપણો મિક્સ વેજ તવા હાંડવો તૈયાર છે. તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ડિલિશિયસ લાગે છે
અને જો રેસીપી પસંદ આવે તો ચેનલ અનસલીડ ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.